કેશોદના સાગરસોલા ગામે માતા પુત્રનો અપઘાત. 108 મારફતે બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે મોત જાહેર કર્યું હતું. પોલીસ મામલતદાર સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો. પતિ બહાર ગામ જતા પુત્રનું પારણામાં અને માતાનું ગળે ફાંસો ખાતા લટકતા થયું હતું મોત. બંનેના મોત શંકાસ્પદ જણાતા પોલીસે પેનલ પીએમ માટે બંને મૃતદેહોને કર્યા જામનગર રવાના. મરનારનું નામ રેખાબેન જગદીશભાઈ સોનારા, ઉંમર વય 30 વર્ષ અને ભવ્ય જગદીશભાઈ સોનારા 1 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. રિપોર્ટર શોભના બાલસ, બીએન ન્યૂઝ ગુજરાતી, કેશોદ. મારું નામ જગદીશભાઈ ભીખાભાઈ સોનારા, રહેવાનું સંગસોલા, તાલુકો કેશોદ, જિલ્લો જૂનાગઢ. આ ઘટના બની છે. હું 10 વાગ્યાથી બહાર કામ જતા 9 વાગે મને ફોન આવ્યો કે તમે બહાર ન્યા જઈ આવ્યો, અંગત કામ હતું ટૂંકમાં બેસણું એ બાબતનું, એટલે કે તમે જઈ આવ્યો. પછી હું ત્યાંથી 4 વાગે આવ્યો અહીંયા ઘેરે. અંદરથી ડેલો બંધ હતો. પછી પશુવાડામાં કાકાના ઘરેથી હું પ્રવેશ થયો અંદર. પછી ડેલો ખોલીને બાઇક અંદર લીધી. બાઇક અંદર લઈને હું ગાડી મૂકી, પછી ગાને પાણી પાઈ. પછી ગાને પાણી પાઈ ખીલે બાંધીને હું નીર ભરવા ગયો ગોડાઉનમાં. ત્યાં મારા પત્ની થાંભલા એ લટકતા હતા. પછી અને બાળક છે ને ઘોડિયામાં હતો. પછી બાળકનું જોયું અમે તો બાળક ફેર હતો. કારણ શું મોત થવાનું? કઈ હવે એમાં બંને કારણ કે માનસિક બીમાર ટૂંકમાં હાલ દવાય પછી બરોબર ટૂંકમાં અને વિસારવાઈ આવેલા છે. નિંદર પૂરી ન થતી, મગજમાં સોલો સેડા કરતો કે હું મરી જઈ તો મારા દીકરાનું મરી જઈ દીકરાનું પણ દીકરાને ભેગી લેતી ગઈ. એટલું મારું પરિચય.